ત્રીજો શોષણ વિરુદ્ધનો અધિકાર કોઈ પણ વ્યક્તિનો બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણ વિહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ બંધારણનો છે જે આ હક દ્વારા સિદ્ધ થયો છે મનુષ્યનો વેપાર વેઠ પ્રથા દાસત્વ અને બળજબરીથી કરાવાતી કોઈ પણ પ્રકારની મજૂરી પ્રતિબંધિત છે આ જોગવાઈનો ભંગ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે અનૈતિક હેતુઓ માટે બાળકોના કે સ્ત્રીઓના વેપાર બળજબરીથી કરાવાતી મજૂરી કે મરજી વિરુદ્ધનું દાસત્વ વેતન વિનાની મજૂરીનો અને સદીઓથી ચાલી આવેલ વેઠ પ્રથાનો અંત લાવવાનો છે કોઈ પણ વ્યક્તિ પાસે વિના વેતનથી કે લઘુત્તમ વેતન કરતા ઓછા વેતનથી બળજબરીથી કે ફરજિયાતપણે મજૂરી કે કામ કરાવવું એ શિક્ષાપાત્ર ગુનો બને છે 14 વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળકને કોઈ કારખાના ખાણમાં કે જોખમી વ્યવસાયમાં બાંધકામ ગેરેજ હોટલ કે લારી ગલ્લા કે ઘર નોકર તરીકે કોઈ પણ કામમાં કામે રાખી શકાશે નહીં બાળ મજૂરી નાબૂદી કાનૂન હેઠળ એ શિક્ષાપાત્ર ગુનો જાહેર કરાયો છે જો કે રાજ્યને જાહેર હેતુઓ માટે લશ્કરી સેવાઓ કે રાજકીય ફરજો સમાજ સેવાના કોઈ ક્ષેત્રમાં ધર્મ જાતિ લિંગ જ્ઞાતિ કે વર્ગના ભેદભાવ રાખ્યા વિના ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર છે આ સેવા વેતન વિના કે સવેતન હોઈ શકે છે 4 ધાર્મિક સ્વતંત્રતાનો હક ભારતના કોઈ પણ નાગરિકને અંતઃકરણ અનુસાર પોતાને મનપસંદ ધર્મ પાળવાનો તેનું પાલન કરવાનો અને તેનો પ્રચાર પ્રસાર કરવાનો સમાન અધિકાર બંધારણે કર્યો છે પરંતુ આ સ્વતંત્રતા જાહેર વ્યવસ્થા નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાદ ન આવે તે રીતે વાજબી નિયંત્રણોને આધીન રહીને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર ભોગવવાનો છે ધાર્મિક ક્રિયાકાંડો પ્રાર્થના કે પૂજા કરવાના સ્વાતંત્ર્યનો સમાવેશ આમાં થાય છે ભારતમાં રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી કે ભારતનું રાજ્ય કોઈ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંતો કે માન્યતાઓને આધારે ચાલતું નથી રાજ્ય કોઈ પણ સમુદાયની ધાર્મિક બાબતોમાં અને ધાર્મિક માન્યતાઓમાં દખલગીરી કરી શકશે નહીં ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થાઓ સ્થાપવાનું અને તેમનું સંચાલન અને વહીવટ કરવાની સ્વતંત્રતા પણ ધાર્મિક સમૂહોને આપવામાં આવી છે કોઈ પણ રાજ્ય જાહેર કરવેરા દ્વારા ઉભા કરાયેલા જાહેર ફંડનો ઉપયોગ કોઈ ખાસ ધર્મ કે સંપ્રદાયને લાભ કે અભિવૃદ્ધિ માટે કરી શકાય નહીં સરકારી ગ્રાન્ટમાંથી ચલાવાતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં કે ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની કે ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની ફરજ પાડી શકાશે નહીં 5 સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક ભારતમાં વિવિધ ધર્મો વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓ ધરાવતા લોકો રહે છે તેના આધારે રચાયેલા વર્ગ સમૂહોને જાળવી રાખવાનો અધિકાર છે કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ કે જે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય તેમાં ધર્મ જાતિ જ્ઞાતિ ભાષા કે તેવા કોઈ પણ કારણોસર કોઈ નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં જો કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિ કે ભાષાના ધોરણે પોતાને મત આપવાની અપીલ કરે તો તે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) હેઠળ
ગેરરીતિ ગણાય છે. કોઈ પણ રાજ્ય કોઈ કાયદો ઘડીને નાગરિકો કે તેના કોઈ વિભાગ પર કોઈ સંસ્કૃતિ કે કોઈ ભાષાના પાયા પર રચાયેલી તમામ લઘુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને વહીવટ કરવાનો અધિકાર આપશે. રાજ્ય પણ કોઈ ધર્મ કે ભાષા પર રચાયેલી લઘુમતી સંસ્થાઓને રાજ્ય નિધિમાંથી અપાતી શૈક્ષણિક સહાય કે શૈક્ષણિક શિષ્યવૃત્તિઓ જેવા લાભોમાં માત્ર એ કારણોસર ભેદભાવ કરશે નહીં. આવી લઘુમતી સંસ્થાઓની મિલકતનું ફરજિયાત સંપાદન કે પોતાના હસ્તક લેવા ઈચ્છે તો રાજ્ય જરૂરી કડવટ આપીને કરી શકે છે, વળતર આપીને કરી શકે છે. આમ શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભે મહત્વપૂર્ણ જોગવાઈઓ બંધારણમાં કરવામાં આવી છે. 6. બંધારણીય ઈલાજોનો હક. ગમે તેટલા સારા કાયદાઓ ઘડવામાં આવે, મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે, પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતાનો કે અધિકારનો કોઈ અર્થ કરતો નથી. તેથી આ હકોના અમલ માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે, જે અનુસાર મૂળભૂત હકોના ભંગ બદલ સીધા જ સર્વોચ્ચ અદાલતમાં કે વડી અદાલતમાં જઈને દાદ માંગવાના અધિકારને પણ મૂળભૂત હક તરીકે સ્વીકારવામાં આવ્યો છે. સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા ભજવે છે. આ અંગે અદાલત જરૂરી લાગે તે પ્રકારના યોગ્ય આદેશો, સૂચના કે આજ્ઞાપત્રો, હુકમનામા કાઢવાની વિશાળ સત્તા તેને બંધારણમાં બક્ષવામાં આવી છે, જે અંગે કોઈ વાંધો લઈ શકાતું નથી. મૂળભૂત અધિકારોનો ભંગ થયાની કોઈ રાજ્યની ફરિયાદ કરવામાં આવે તો તેને યોગ્ય ઉપાય કરવાનો સર્વોચ્ચ અદાલત માટે જરૂરી છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે. સંસદ કાયદા દ્વારા આવા હુકમો બહાર પાડવાની સત્તા અન્ય કોઈ અદાલતને સુપરત કરી શકે છે. મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય કે તે સાથે અસંગત હોય તેવો કાયદો ઘડતા રાજ્ય વિધાનસભાને સર્વોચ્ચ અદાલત અટકાવી શકે છે. આમ આ હક કોઈ પણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતોમાં જવાનો હક અને એ હકોનો રક્ષણ મેળવવાનો હક છે. આમ બંધારણમાં બક્ષવામાં આવેલા મૂળભૂત હકો ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ કરાયા છે. આ હકો સરકારો એટલે કે કેન્દ્ર અને રાજ્ય સામે આપવામાં આવ્યા છે. મૂળભૂત હકો બધા સમય માટે બધા નાગરિકો માટે ઉપલબ્ધ છે, પરંતુ કટોકટીના સંજોગોમાં અમુક મૂળભૂત હકો સ્થગિત કરી શકાય છે. કોઈ પણ નાગરિકના મૂળભૂત હકો છીનવાઈ જાય તેવા કોઈ પણ કાયદાઓ રાજ્યો ઘડી શકતું નથી.